तो अने महत्वना समाचार वलसाड थी सामे आवी रह्या छे। अकस्मात नी घटना घटी छे, वलसाड नंदाल हाईवे पर सर्जायो छे अकस्मात। तो तमाम अहेवाल वलसाड नजीक थी जे रीते सामे आवी रह्या छे। वलसाड नजीक नंदावला हाईवे पर अकस्मात नी घटना घटी छे। खानगी ट्रावेल्स नी बस अने ट्रक वच्चे टक्कर थई, तो ट्रक चालक ने झोंकू आवता आ अकस्मात सर्जायो छे। तो खानगी बस साथे ट्रक की टक्कर अकस्मात में 20 थी वधु मुसाफरो घायल थया छे। तो ट्रक अने बस चालक की हालत अत्यारे गंभीर जणावाई रही छे कि बन्ने वच्चे जे रीते जोरदार टक्कर थई अने त्यार बाद खानगी बस में जे जे मुसाफरो बेसेला हता ते तमाम ने बहार काढवामां आव्या। नजीकनी हॉस्पिटल में तेमने अत्यारे सारवार चाली रही छे। तो पोलीस पण तुरंत घटना स्थले पहोंची आवी हती, तपास चालू छे। अकस्मात में 20 થી વધુ મુસાફરો અત્યારે ઘાયલ છે, જેઓની સારવાર નજીકની હોસ્પિટલ ખાતે ચાલી રહી છે। પરંતુ જે સમગ્ર અકસ્માતમાં ટ્રક ચાલક અને ખાનગી બસ ચાલકની જે હાલત છે તે અત્યંત ગંભીર જણાવાઈ રહી છે। તો તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઘટના સ્થળના, કે જ્યાં ટ્રક અને ખાનગી બસ ની ટક્કર થઈ અને આ જ ટક્કર સર્જાતા 20 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, જ્યારે ટ્રક ચાલક અને બસ ચાલકની હાલત અત્યારે ગંભીર જણાવાઈ રહી છે। કારણ કે જે આગળનો ભાગ છે તે જ કચ્છરધાણ થયો છે ખાનગી બસનો, જ્યારે સામે ટ્રકનો પણ। તો આજ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ઉમેશ જોડાયા છે। ઉમેશ, ખાનગી બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થયો છે, 20 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, અત્યારે તેમની હાલત કેવી, શું વધુ અપડેટ? જી ચોક્કસ, જો વાત કરીએ તો વહેલી સવારના રોજ જે રીતે નંદાવલા ગામ હતું, નંદાવલા ગામ નજીક હાઈવે ઉપર જે ઝાલોરથી બેંગ્લોર તરફ જતી બસ હતી તે અમદાવાદથી મુંબઈથી અમદાવાદ તરફ જતો ટ્રક હતો, તે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાલોરથી મુંબઈ તરફ જતી બસ સામે અથડાઈ હતી। બસ સાથે અથડાતા 20 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, ત્યારે જે બસ અને ટ્રકનો ચાલક છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। તમામને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે। તો અકસ્માત થતાની સાથે જે હાઈવે છે તે હાઈવે ચક્કાજામ થઈ ગયો હતો, કારણ કે જે રીતે મેઇન મુખ્ય હાઈવે પર બસ અથડાઈ હતી તેને લઈને હાઈવે ઉપર લાંબી કતારો જોવા મળી હતી, અને જે લોકો ઘાયલ છે તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। જી જી જી, આભાર ઉમેશ તમામ માહિતી આપી તે બદલ। તો તમામ લોકો અત્યારે સારવાર લઈ રહ્યા છે, પરંતુ બસ ચાલક અને ટ્રક ચાલકની જે રીતે અમારા સંવાદદાતા ઉમેશ પણ જણાવી રહ્યા છે તે બંનેની હાલત અત્યારે ગંભીર જણાવાઈ રહી છે। તો સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરી શકો છો www.mantavyanews.com પર।